અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે ચોમાસાની તો ચોમાસામાં શું પડે વરસાદ તો મને એક વરસાદનું જોડક છે પણ તમે બધા મારી સાથે ગાશો સારું ચાલો વરસાદે વો તો ફાની કે અરે વાહ ગાવ છો ને હા વરસાદે વો તો ફાની કે વાત એની પૂછો

હા હું તમને વાંચન કરાવવાની છું પણ જુદા જુદા શબ્દોનું તો આપણે જોઈએ શબ્દોનું વાંચન પહેલા છે સાદા શબ્દો તો વાંચો તો ન જ ર નજર પછી શું લખેલું છે અ મ અમર યાદ રાખજો હા હું પાછા પૂછવાની છું ક ર મ કરમ અ જ ગ ર અજગર કોણે જોયો છે અજગર બીક લાગે છે તમને હા મને તો બહુ જ બીક લાગે છે હા મિત્રો ચાલો હવે કાન વાળા શબ્દો વાંચવાના છે કા ન આપણા કેટલા કાન છે બે ના ક શું છે નાક તો આપણા કેટલા નાક છે એક વાર અઠવાડિયાના કેટલા વાર આવે સાત જા ગ બ મ બદામ કોને ભાવે છે બદામ હા તમને બધાને ભાવે છે જ ર ગાજર ગાજર કોણ ખાય સસલું સસલાને તો ગાજર ખૂબ ભાવે હા સા વ સાવજ સાવજ કોનું નામ સિંહ નું સિંહને સાવજ પણ કહેવાય આ વ ક આવક ચાલો વાંચો તો વ ર સા દ વરસાદ અત્યારે પડે છે ને વરસાદ હા પલળવાની ખૂબ મજા આવે છે ક દા વ ર શું છે કદાવર હવે આ ઉપર જે છે નિશાની તેને શું કહેવાય એક માત્ર શું કહેવાય એક માત્ર તો એને કેવી રીતે વાંચશો બે ન શું છે બે ન એની નીચેનો શબ્દ વાંચો વે વેર જે જેમ હવે વાંચો રે સ સેસ એની નીચેનો શબ્દ વાંચો તો કે સ ર કેસર શું આવે કેસર કેસર કેરી સાચી વાત ને કોને ભાવે છે મને તો ખૂબ જ ભાવે છે હા ચાલો એની નીચેનો શબ્દ વાંચો વે લેલ વેલણ શું કરે છે મમ્મી રોટલી વણે છે દા વે દા ર દાવેદાર શું છે દાવેદાર આ વે દ આવેદન બા રે માં સેક છાક ચાલો હવે તમારે ફરી પાછા શબ્દ વાંચવાના છે હું જે શબ્દ પર પેન્સિલ મૂકીશ એ શબ્દ તમારે વાંચવાનો છે બરાબર ચાલો નજર પછી શું છે अमर પછી કરમ પછી अजગર પછી कान नाक വാൾ જગ બડા મ ગાજર સાવજ આવક વરસાદ વરસાદ કદા બેન વેર પછી શું છે જેમ ચાલો એની નીચેનો શબ્દ કયો છે વાંચો તો રેસ પછી કેસર પછી શું છે વેલણ પછી કયો શબ્દ છે દાવે દાવેદાર પછી શું છે આવે દન પછી બારે માસ અને છેલ્લો શબ્દ કયો છે છેક અરે વાહ મિત્રો તમને તો ખૂબ સરસ શબ્દ વાંચતા આવડે છે ને તો તમારે આવી રીતે મમ્મી સાથે વાંચન કરવાનું છે કરશો ને આપણે ફરી મળીશું બાય બાય